આગળની ચર્ચામાં જોડાઈ ગયા છે આપણી સાથે કે આર ચોક્સીના દેવેન ચોક્સી. દેવેનજી સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સર, સૌ પ્રથમ તો એક પાસું ખાસ આપણી પાસેથી એ સમજવા માંગીશું કે માર્કેટ લગભગ છેલ્લા એક સવા મહિનાથી આપણે કન્ટિન્યુઅસ જોઈએ તો એક ટાઈમ વાઇઝ કરેક્શનના મૂડમાં દેખાઈ રહ્યું છે, પરંતુ ગ્લોબલ માર્કેટ જોઈએ તો જેમ પ્રમાણે એસએનપી 500 જોઈએ તો એ આપણને લાસ્ટ વીક સુધીમાં ઓલમોસ્ટ 7 દિવસ કન્સિક્યુટિવલી એક રેકોર્ડ હાઈ ઉપર ક્લોઝ થતો દેખાયો છે. શું પર્સપેક્ટિવ આપનો બની રહ્યો છે, આપણો આ ટાઈમ વાઇઝ કરેક્શન ઓવર થતું દેખાઈ રહ્યું છે આપણે કે હજુ આપણે થોડુંક માર્કેટને કન્સોલિડેટ થતા જોઈશું અહીંયાથી? તો આઈ થિંક બે રીતે આપણે આપણા માર્કેટને જોવાનો પ્રયત્ન કરી. એક તો સૌથી પહેલા આપણા માર્કેટની અંદર જે એડિશનલ નવા ફંડ્સ આવી રહ્યા છે અને પર્ટિક્યુલરલી રિટેલ ઇન્વેસ્ટર તરફથી મ્યુચ્યુઅલ ફંડ થકી અથવા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થકી જે નવા ફંડ્સ આવી રહ્યા છે, દેટ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ફ્લો. અને આ ફંડ્સ જે માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે એની આઈ થિંક મોટેભાગેની જે તેજી છે એ મોટેભાગેના સાયક્લિકલ સ્ટોક્સ, કમોડિટી સ્ટોક્સની અંદર એ તેજી વધારે છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સની અંદર પણ એ તેજી વધારે છે. એટલે એક એવું કહી શકાય કે જે મોટા ફંડ્સ, જે ગ્લોબલ ફંડ્સ, જે લોકો નોર્મલી ફ્રન્ટલાઇન સ્ટોક્સની અંદર ઓપરેટ કરતા હોય, દે આર રિલેટિવલી ક્વાયટ. એ લોકો અત્યારની તારીખમાં ફ્રન્ટલાઇન સ્ટોક્સની અંદર વધારે ઓપરેટ નથી કરતા. આઈ થિંક મેજર અમાઉન્ટ ઓફ એક્ટિવિટી ઇઝ હેપનિંગ ઓન મિડ સાઇઝ એન્ડ સ્મોલ સાઇઝ કંપનીઝ. Direct investment from direct retail investors also is going in mid-size and small-size companies. So as a result, આપણું જે index level નું આપણે જે market ની momentum કહીએ એ sideways છે. In fact, derivative market માં તમે VIX પણ study કરો તો VIX પણ I think significantly lower level પર અત્યારે trade થઈ રહી છે. That means market ની અંદર volatility has particularly I think stop operating. And as a result of which, the frontline stocks are right now on a sideways movement. Bija market ni comparison ma apne comparison kariye second point taraf leiye to. Bija market ni andar, I think USA, Euro, e bada economy ni andar, adni tarikh ma unlocking situation pachi, there is a demand surge which is being seen. ત્યાં આગળ સમર્સ ને કારણે પણ આઈ થિંક એક મોટું ટુરિસ્ટ અથવા ટુરિઝમનું જે ગ્રોથ છે તેવી આપણે ત્યાં જોઈ રહ્યા છીએ. And I think economy open up થઈ રહી છે, that is a plus point over there. So all in all put together, ત્યાંના માર્કેટો એને રિસ્પોન્ડ કરી રહ્યા છે. ઇન્ડિયા અને ચાઇનાની અંદર the bigger amount of concern is also because of the commodity prices. China has registered significantly high level of inflation in the recent times. ઇન્ડિયાની અંદર પણ આઈ થિંક ઇન્ફ્લેશનના પ્રેશર આઈ થિંક થોડા ઘણા આપણે દેખાઈ રહ્યા છે. So this particular thing is putting a little bit of break. ફ્રન્ટલાઇન સ્ટોક ને ફ્રન્ટલાઇન સ્ટોક ની અંદર જે આપણે અત્યારની તારીખમાં ગ્રોથની વાત કરતા હોય કે ગ્રોથ કદાચ થોડો એને કારણે રિલેટિવલી આપણે માર્કેટમાં ઓછો જોઈ રહ્યા છે. સો નથિંગ ટુ વરી અબાઉટ એઝ ફાર એઝ ફંડામેન્ટલ્સ આર કન્સર્ન, દે રિમેન એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. ઇન્વેસ્ટર્સ કેન કન્સિડર બાઇંગ ઇન ધીસ કાઇન્ડ ઓફ કરેક્ટિવ ડાઉનફોલ અથવા સાઇડવેઝ કરેક્શન છે એની અંદર બાય કરવા માટે. આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ ટાઈમ. 21-22 યર એઝ વી હેડ પ્રિડિક્ટેડ અર્લિયર ઓલ્સો is going to be a year in which market consolidate thase ane ni andar tamne amuk level par market ma buying ni opportunity malse, so that should be addressed. ચોક્કસ, પણ ગત વર્ષે આ જ સમયે આપણે, તમે જોયું હશે દેવેન સર, આપણે એક નવી તેજીમાં હતા અને આ વર્ષે આપણે જોઈ રહ્યા છે છેલ્લા 1-1.5 મહિનાથી માર્કેટ ખાસું સાઇડવેઝ ચાલી રહ્યું છે. તેમ છતાં તમે જો જાન્યુઆરીથી જૂન સુધીના ડેટા પણ તમે જુઓ તો મેટલ આઉટ પરફોર્મર રહ્યું છે, પીએસયુ બેંક્સ તમે જો આઉટ પરફોર્મર રહી છે, આ બંને સેક્ટર તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? મેટલ કમોડિટી પ્રાઇસીસ આઈ થિંક આર ડ્રાઇવિંગ driven because of I think higher amount of crude oil prices. બીજી વસ્તુ, સ્ટિમ્યુલસ મની એક પછી એક અનેક એસેટ ક્લાસ ની અંદર રોટેટ થઈને જાય છે, તો આઈ થિંક દેવ ગોન ઇન ટુ ધ સિક્લિકલ એસેટ ક્લાસ લાઈક મેટલ. સો દેટ ઇઝ અ સેકન્ડ પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો આઈ થિંક યુરોપિયન ઇકોનોમીઝ અને અમેરિકાની અંદર દે આર બેઝિકલી ટોકિંગ અબાઉટ પુટિંગ મની ઇન ટુ ડેવલપિંગ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સો એઝ અ રિઝલ્ટ ઓફ વિચ મેટલ પ્રાઇસીસ આર ગોઈંગ અપ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લા લગભગ 7-8 વર્ષની અંદર ગ્લોબલી કોઈ જગ્યાએ મેજર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સો મેટલ કોમોડિટી સ્પેસમાં આવ્યા નથી. એટલે વેન ધ ડિમાન્ડ સિચ્યુએશન સ્ટાર્ટ ઇમ્પ્રુવિંગ, ઓબ્વિયસલી ત્યાં આગળ તમારે પ્રાઇસ વધવાના સ્ટાર્ટ થાય, કારણ કે સપ્લાય સિચ્યુએશન ઇઝ આઈ થિંક ટાઈટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ.
ને ચાઇનાની અંદર અમુક અમુક જે એન્વાયરમેન્ટલ ને કન્સર્ન ને કારણે જે એ લોકો કન્વેન્શનલ ફર્નેસીસ ચલાવતા હતા તે ફર્નેસ એ લોકોએ બંધ કરી છે અને દે આર લાર્જલી વર્કિંગ વિથ આઈ થિંક ધ ક્લીન એનર્જી.